એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ધાગંદા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશ અને દુનિયામાં પ્રકૃતિ જતન પ્રત્યે પ્રેમ જાગે અને એક સાચા ભાવથી લોકો વૃક્ષ વાવીને એનું જતન પણ કરી જાણે માટે એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારે ધાંગધ્રા શહેરમાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની અધ્યક્ષતામાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 25 ખૂબ જ ઉપયોગી વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા શહેર ભાજપ મહિલા મોરચાના હેમાબેન સિંગલના નેતૃત્વમાં ભાજપ સંગઠન અને કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહથી વૃક્ષ વાવી એના જતનના સોગંદ લીધા હતા. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ વૃક્ષો ઓક્સિજન અને વધુ વરસાદ ખેંચીને વાતાવરણને સંતુલિત રાખવા મહત્વનો ભાગ ભજવે છે. હાલ વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગને લીધે પર્યાવરણ અસંતુલિત બન્યું છે, ત્યારે વડાપ્રધાન મોદીની મિશન લાઇફની પ્રેરણા અને પર્યાવરણ પ્રિય તેમના વિચારોનો સૌ આત્મસાત કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ ગ્રીન કવરની વૃદ્ધિમાં મહત્તમ યોગદાન આપે તે જરૂરી છે. ધાંગધ્રા હંમેશા વડાપ્રધાન મોદીના દરેક અભિયાનમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે એક પેડ માં કે નામ અભિયાન થકી હરિયાળું ધાંગધ્રાના સંકલ્પને ધાંગધ્રાવાસીઓ વધુ બળ આપશે તેવો વિશ્વાસ પણ આઈ કે જાડેજાએ વ્યક્ત કર્યો હતો. આ તક શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન, પૂર્વ શહેર પ્રમુખ જીતુભાઈ ચૌહાણ સહિત નામી ભાજપ આગેવાનો અને કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.